નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચારની અંદર ગુજરાતી વિષયની અંદર પાઠ નંબર આઠનો અભ્યાસ કરી રહ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આગલી પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે કે લાસ્ટ વિડીયો આપણે જોયો તો એ વિડીયોની અંદર આપણે પાઠની શરૂઆત કરી હતી પાઠ આઠ એટલે કે સોય સંચોની સાબુ તો સરસ મજાનું કાવ્ય હતું એનું કાવ્યનું ગાન કર્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક પત્ર હતું પત્રનું આપણે પત્ર કેવી રીતે લખાય એની સમજૂતી મળવી હતી આજે વિદ્યાર્થી મિત્રો સરસ મજાના વાર્તાનો અભ્યાસ કરવાનો છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુકની અંદર જઈએ અને સરસ મજાની વાર્તાનો અભ્યાસ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ ચારની અંદર ગુજરાતી વિષયની અંદર આપણે પાઠ નંબર આઠની શરૂઆત કરી ચૂકીએ છીએ આપણે આગલી પ્રવૃત્તિ જોઈ હતી આગલા વિડીયોની અંદર એટલે કે પાઠનું ટાઇટલ હતું સોય સંચો અને સાબુ અહીંયા સરસ મજાનું ગીત હતું એ ગીતનું સરસ મજાનું ગાન આપણે કરી ચૂક્યા છે ત્યાર પછી ગીતની સમજૂતી મેળવી અને ગીતને આધારે આપણે પ્રશ્નોત્તરી પણ કરી ચૂક્યા છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું હતું તો એક સરસ મજાનું પત્ર પત્ર આપણે વાંચન કર્યું હતું કે પત્ર કેવી રીતે લખાય અને શાનો હતો એ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ હવે પછી વિદ્યાર્થી મિત્રો આજની પ્રવૃત્તિનો અભ્યાસ કરવાનો છે તો આજની પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની વાર્તા છે તો કે વાર્તાનો આપણે અભ્યાસ કરવાનો છે તો અહીંયા સરસ મજાની બિલ્લી માસીની વાર્તા છે એ તમારે શાંતિપૂર્વક અહીંયા ધ્યાન આપવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જોઈએ તો કે અહીંયા જોઈએ ટાઈટલ છે વાર્તા તો કે વાર્તાની અંદર જોવાનું છે કે એક હતી બિલ્લી એક હતી બિલ્લી તેને જવું હતું દિલ્હી કે એક બિલ્લી હતી અને તેને દિલ્હી જવું હતું પણ જવું કઈ રીતે એક પ્રશ્ન હતો કે આ બિલ્લી હતી અને દિલ્હી જવું હતું પણ એને જવું કઈ રીતે તેણે બધા પ્રાણીઓની વાત કરી આ બિલ્હીમાંસીએ બધા પ્રાણીઓને વાત કરી રસ્તો જોડ્યો બિલ્હી ગઈ એક ખેડૂત પાસે બિલ્લી ગઈ એક ખેડૂતભાઈ પાસે ગઈ ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે થોડું કામ છે કે પ્રશ્ન કર્યો કે ખેડૂતભાઈ ખેડૂતભાઈ મારે તમારું થોડું કામ છે મને થોડું કપાસ આપો કે મને થોડું તમારું કપાસ આપો ખેડૂત ખેતી કરે અનાજ વાવે અને કપાસ પણ વાવે કે ખેડૂત છે ખેતી કરે અનાજ વાવે અને કપાસ પણ વાવે કપાસ લઈ અને બિલ્લી આગળ ગઈ કે કપાસ થોડો ઘણો કપાસ લઈ અને ત્યાંથી બિલ્લી થોડી આગળ ગઈ હવે જુઓ વિદ્યાર્થી મિત્રો બિલ્લી ક્યાં જાય છે તો કે સેકન્ડ એટલે કે બીજી વાર તેઓ પિંજારા પાસે ગઈ હવે બિલ્લી પિંજારા પાસે ગઈ પિંજારાભાઈ પિંજારાભાઈ મારે થોડું કામ છે કે મારે તમારું થોડું કામ છે મને કપાસ પિંજી આપો ને એવો પ્રશ્ન કર્યો કે એવું એમને પીધું કે પિંજારાભાઈ પિંજારાભાઈ મારે થોડું કામ છે મને આ કપાસ પિંજી આપો નહીં ઉદ્દગાર વાક્યની જોઈએ સેન્ટેન્સ કેવું સરસ બોલ્યા છે કે પિંજારાભાઈ પિંજારાભાઈ મને થોડું કપાસ પીંજી આપો હવે જો પિંજારો રૂપીંજે ગાડલા તથા રજાઈ બનાવે કપાસ પણ પીંજી આપ્યો એટલે કે અહીંયા બિચાર પિંજારો શું કરે છે તો આપણે એ પણ ધ્યાન રાખવું પડે છે કે પિંજારો રૂપીજે ગાડલા તથા રજાઈ બનાવે પિંજારાએ કપાસ પીંજી આપ્યો કે બિલ્લી માસીને આ પિંજારા ભાઈએ કપાસ પીંજી આપ્યો બિલ્લી આગળ ગઈ ત્યાંથી બિલ્લી ક્યાં ગઈ આગળ ગઈ વણકર પાસે ગઈ ક્યાં ગઈ વણકર કે વણકર ભાઈ વણકર ભાઈ મારે થોડું કામ છે કે વણકરભાઈ ભાઈ મારે થોડું કામ છે મને આ રૂમથી કાપડ વણી આપો નહીં કે મને આ રૂમથી કાપડ વણી આપો નહીં તો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો વણકરભાઈ હવે કાપડ વણિયા પછી હવે જુઓ આગળ જાય કે બિલ્લી એ હવે ક્યાં જાય છે તો વિદ્યાર્થી મિત્રો વણકર શું કરે છે તો કે બિલ્લી બિલ્લીને વણકરે કાપડ વણી આપ્યું કે વણકર ભાઈએ બિલ્લી પાસેને કાપડ વણી આપ્યું બિલ્લી આગળ ગઈ ગઈ દરજી પાસે દરજીભાઈ દરજીભાઈ મારે થોડું કામ છે કે દરજીભાઈ દરજીભાઈ તમારું મારું થોડું કામ છે મને આ કાપડમાંથી કપડાં સીવી આપો મને આ કાપડમાંથી કપડાં સીવી આપો ઉદ્ધાર વાક્ય નહીં દરજી કપડાં સીવે બિલ્લું આપ દરજી છે કપડાં સીવે બિલ્લું માપ લઈ કપડાં સીવી આપ્યા બિલ્લુંનું માપ લઈ અને દરજીભાઈ બિચારાએ કપડાં સીવી આપ્યા બિલ્લીભાઈ તો ચાલ્યા આગળ હવે બિલ્લીભાઈ થોડા આગળ ચાલ્યા ત્યાંથી તો હવે ત્યાંથી ક્યાં જાય છે જુઓ કે ત્યાંથી પહોંચ્યા ધોબી પાય કે બિલ્લી માસી પહોંચ્યા ધોબીને ત્યાં ધોબીભાઈ ધોબીભાઈ મારે થોડું કામ છે કે ધોબીભાઈ ધોબીભાઈ મારે થોડું કામ છે મને આ બે કપડાં ધોઈને ઇસ્ત્રી કરી આપો નહીં ઉદ્દગાર વાક્યની અંદર કે મને આ બે કપડાં ધોઈને તમે મને ઇસ્ત્રી કરી આપો નહીં ધોબી કપડાં ધોવે અને ઇસ્ત્રી પણ કરે તમને ખબર છે કે ધોબી કપડાં પણ ધોવે છે અને ઇસ્ત્રી પણ કરે છે ધોબી એ કપડાં ધોઈને ઇસ્ત્રી પણ કરી આપી બિલ્લી ત્યાંથી આગળ ચાલી અને ગઈ મોચીને ત્યાં કે મોચીભાઈ મોચીભાઈ મારે થોડું કામ છે કે તમારું મારે થોડું કામ છે મને ચપ્પલ સીવી આપે મને આપોને મોચીએ બિલ્લી ને ચપ્પલ બનાવી આપ્યા કે મોચીભાઈ શું કરે તો મોચીભાઈ ચામડામાંથી ચપ્પલ અને બૂટ બનાવે છે તો મોચીભાઈએ બિલ્લીને ચપ્પલ બનાવી આપ્યા બિલ્લી ત્યાંથી આગળ ચાલી ગઈ તે સુથાર ત્યાં બિલ્લી હવે ક્યાં ગઈ સુથાર ગયા કે સુથારભાઈ સુથારભાઈ મારે થોડું કામ છે કે સુથારભાઈ થોડું સુથારભાઈ મારે થોડું કામ છે મને લાકડાની ગાડી બનાવી આપો ને કે મને તમે લાકડાની ગાડી બનાવી આપો ને હવે જુઓ વિદ્યાર્થી મિત્રો સુથાર લાકડામાંથી ખુરશી અને બારી બારડા બનાવે સુથાર ખૂબ શું કરે તો સુથારભાઈ છે ને એ લાકડામાંથી ખુરશી બારી બારડા પણ બનાવે બિલ્લી એક એક ગાડી બનાવે કે બિલ્લીને એક ગાડી બનાવી આપી બિલ્લી પછી ત્યાંથી આગળ ચાલી ગઈ એ હવે મારે થોડું કામ છે મને નાનો ઘડો આપો નહીં કે મને તમે નાનો ઘડો આપો નહીં જો વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો સરસ મજાની ગાડી છે બધી શું કે છે હવે કે બધી બધું લઈ હવે બિલ્લી પાસે ક્યાં જાય છે કે બધું લઈ બિલ્લી તો ઘરે આવી કે આ બધી વસ્તુ લઈ અને બિલી તો ઘરે આવી સવાર થયું ધોઈને નવા કપડા પહેરીને તૈયાર થઈ ગયા કે નાઈ ધોઈ અને સવાર થઈને ના કપડાં નવા પહેરી તૈયાર થઈ ગયા લાકડાની ગાડી જોડી કે લાકડાની ગાડી જોડી દેડકાની ગાડીનો જે દેડકો છે ને દેડકાની ગાડીમાં જોડ્યું કે દેડકો હતો એની ગાડીમાં જોડ્યું ને બિલ્લી માસીની સવારી તો ઉપડી દિલ્હી તરફ હવે બિલ્લી માસીની સવારી હતી એ ઉપડી દિલ્લી તરફ મ્યાઉ મ્યાઉ ડ્રાઉ શું કે છે મ્યાઉ મ્યાઉ ડ્રાઉન્વ ડ્રાઉ મ્યાઉ ડ્રાઉ કરતી દિલ્હીની બિલ્લી માસીની ગાડી જલી દિલ્હી તરફ તો સરસ મજાની વાર્તા છે તમારે પણ વિદ્યાર્થી મિત્રો ટેક્સ બુકની અંદર આપેલી છે સરસ મજાની બિલ્લીની વાર્તા છે તમે જોઈ શકો છો બિલ્લી માસીની ગાડી કેવી સરસ લાકડાની ગાડી જાય છે એ તમે જોઈ શકો છો ટેક્સ્ટબુકની અંદર સરસ મજાની વાર્તા છે તમે પણ તમારી બુકની અંદરથી જોઈને વાંચી શકો છો હવે વાતચીતના પ્રશ્નો છે તો વાતચીતના પ્રશ્નો જોઈએ કે બિલ્લી માસિક કોની કોની પાસે ગઈ તો બિલ્લી માસી ખેડૂતભાઈ પાસે ગઈ ત્યારબાદ વણકર પાસે ગઈ પિંજારા પાસે ગઈ દરજી પાસે ગઈ સુથાર પાસે ગઈ મોચી પાસે ગઈ હવે એમ પ્રશ્નના ઉત્તર આપી શકીએ છીએ મૌલિક બિલ્લી ગુભાર પાસે શા માટે ગઈ તો બિલ્લી ગુભાર પાસે માટીનો ઘોડો લેવા ગઈ હશે ત્રીજો પ્રશ્ન છે બિલ્લીની ગાડીના બિલ્લીના ગાડીમાં પાયડામાં પંચર થયું તો ક્યાં જશે તો બિલ્લીના ગાળામાં પંચર થાય તો પંચર ઘટાવા જવું પડે તો પંક્ચરવાળાને ત્યાં જવું પડે બિલ્લી માસી એ ચવાણું ખાવું છે તો તે ખરીદવા કોની પાસે જશે તો બિલ્લી માસીને ચવાણું ખાવું છે તો ચણાવા ચવાણાવાળા ભાઈની દુકાને એટલે સ્વીટની દુકાને જવું પડશે બિલ્લીને ટપાલ બિલ્લીને ટપાલ તો જવાબ લખવું છે પેન ખરીદવા કઈ દુકાને વાળાને ત્યાં જશે પેન લેવા માટે આ રીતે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો હવે આગલી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પ્રવૃત્તિની અંદર કે અહીંયા શું છે પહેલાં શું થાય ચિત્રોને આધારે નંબર આપવાનું છે તો અહીંયા તમને એક ચિત્ર આપવામાં આવ્યું છે તો અહીંયા પહેલાં શું થાય તો કે પહેલાં અહીંયા સાડી જુઓ તમે જોઈ શકો છો એના પાસે શું થાય આ પ્રવૃત્તિ થાય છે એના પાસે શું થાય કટિંગ થાય અને પછી કાપડ સીવાય છે કે પહેલાં કાપડ લાવવું પડે પછી એને શું કહેવાય એનું માપ લેવું પડે પછી એનું કટિંગ કરવું પડે પછી મશીન વડે સિવાય છે એના પછી તમે જોઈ શકો છો કે અહીંયા શું તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલા શું થાય એના પછી શું થાય તો અહીંયા તમે પહેલા અહીંયા જોઈ શકો છો કે કપડાં કપડાં ધોવું બરાબર કપડાં છે એની કપડાં ધોવાય છે બરાબર એક નંબર પછી બે નંબર કપડા ધોવાય ત્રણ નંબર બે નંબરમાં કપડા ધોવાય છે ત્રણ નંબર સુકવાય છે અને પછી પહેરાય છે આ રીતે તમારે નંબર આપવાનો છે અહીંયા કઈ રીતે થાય છે તો અહીંયા જોઈ શકો છો તો પહેલાં તમારે લાકડા ભેગા કરવા પડે પછી એ રીતે તમારે કટિંગ કરવું પડે પછી એને ધીરે ધીરે બનાવી પડે ગાડી આ રીતે ગાડી તૈયાર થાય છે એના પછી તમે જોઈ શકો છો ભાર કઈ રીતે માટલા બનાવે છે તો પહેલાં માટી એકઠી કરવી પડે છે એના પછી આ રીતે બીજું કામ કે ગાડી માટીનો છે ગારું બનાવવો પડે છે એના પછી ઘડવા પડે છે અને આ રીતે માટલા તૈયાર થાય છે આ રીતે તમારે કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો નોટબુકની કે તમારે પ્રશ્નો કરવાની છે તો નોટબુકમાં નીચેના પ્રશ્નના ઉત્તર લખો તો તમારે આ રીતે નોટબુકમાં કાર્ય કરવાનું છે તો પ્રશ્ન નંબર એક દિલ્હી જવાનો રસ્તો શોધવા આપવાની વાત કરી તો એક પ્રશ્ન છે કે વાર્તાના આધારે પ્રશ્નોત્તરી કરી શકીએ કે બિલ્લી દિલ્હી જવાનો રસ્તો શોધવા કોની વાત કરીએ તો જવાબ છે કે બિલ્લી દિલ્હી જવાનો રસ્તો શોધવા બધા પ્રાણીઓની વાત કરી આ રીતે તમારો જવાબ લખવાનો છે ગાડી શેની બનેલી હતી તો ગાડી લાકડાની બનેલી હતી પ્રશ્ન નંબર ત્રણ કે બિલ્લીની ગાડી કોણ ખેંચતું હતું તો બિલ્લીની ગાડી દેટકાભાઈ ખેંચતા હતા આ રીતે તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચારની અંદર ગુંભારભાઈ બિલ્લીને શું આપ્યું તો ગુંભારભાઈ બિલ્લીને ઘડો આપ્યો પ્રશ્ન નંબર પાંચ બિલ્લી ક્યાં જવા તૈયાર થઈ તો બિલ્લી દિલ્હી જવા તૈયાર થઈ હવે આપણે ખાલી જગ્યા થોડી જોઈ લઈએ તો ખાલી જગ્યા આ રીતે તમે બનાવી શકો છો કે યોગ્ય શબ્દોનો ઉપયોગ કરીને નીચેની ખાલી જગ્યા પૂરો તો આપણે વાર્તાના આધારે ખાલી જગ્યા પૂરવાની છે કે પિંજારા એ ખાલી જગ્યા પિંજી આપ્યું તો શું આવશે કપાસ ખાલી જગ્યા નંબર બે કે દરજીએ માપ લઈને બિલ્લીને ખાલી જગ્યા સીવી આપ્યા તો શું આવશે કપડા સીવી આપ્યા એના પછી ત્રણ પ્રશ્ન નંબર ખાલી જગ્યા નંબર ત્રણ ધોવી કપડા ધોવી અને ખાલી જગ્યા કરી તો સ્ત્રી પણ કરી ખાલી જગ્યા નંબર ચાર બિલ્લી એ ગાડી વડે ખાલી જગ્યાને જોડ્યો તો ડેડકાને જોડ્યું અને ખાલી જગ્યા નંબર પાંચ છે દિલ્હી બિલી માસીની સવારે ખાલી જગ્યા તરફ ઉપડી તો દિલ્હી તરફ ઉપડી આ રીતે તમારે ખાલી જગ્યા લખવાની રહેશે નોટબુકમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ નંબર આઠની પ્રવૃત્તિ આજે જોઈ તો સરસ મજાની વાર્તા જોઈ અને વાર્તાને આધારે પ્રશ્નો કરી અને ખાલી જગ્યા અને પ્રશ્નો તમારે છે ને ગુજરાતીની નોટબુકમાં સારા અક્ષરે લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર થેન્ક યુ